नमस्कार मित्रों, आजनो आपणो टॉपिक छे धोरण 9 चैप्टर 1 संख्या पद्धति। एमां आपणे भणीशुं वास्तविक संख्या अने तेनी दशांश अभिव्यक्ति। तो जुओ, वास्तविक संख्या अने तेनी दशांश अभिव्यक्ति, एमां दशांश अभिव्यक्तिना बे प्रकार छे। पहेलो प्रकार छे शांत दशांश अभिव्यक्ति अने बीजो प्रकार छे अनंत आवृत दशांश अभिव्यक्ति। केटला प्रकार छे? बे प्रकार। पहेलो प्रकार छे शांत दशांश अभिव्यक्ति अने बीजो प्रकार छे अनंत आवृत दशांश अभिव्यक्ति। तो चलो आपणे पहेलुं लईए शांत दशांश अभिव्यक्ति। तो जुओ, शांत दशांश अभिव्यक्तिमां शुं होय के भागाकारनी क्रियामां अमुक तबक्का पछी शेष शुं थई जाय छे? शून्य थई जाय छे। एटले के कोई समय संख्या होय एमां आपणे अंशने छेद वडे भागीए तो अमुक तबक्का पछी एनी शेष शुं थई जाय छे? शून्य थई जाय छे। आपणे एक उदाहरण लईए तो तमने ख्याल आवशे। अहींया एक उदाहरण आप्युं छे 5/8। आ एक समय संख्या छे। आपणे जाणवुं छे के आनी दशांश अभिव्यक्ति शांत छे के अनंत आवृत छे। तो जुओ, 5/8 आप्या छे एटले आपणे 5 ને 8 वडे भागीए। 5 અને 8 વડે ભાગીશું। હવે જો 5નો 8 વડે તો ભાગ ચાલશે નહીં, આપણે ઉપર શું લઈશું? દશાંશ પોઈન્ટ લઈશું। ચલો, હવે ઉપરથી 1 શૂન્ય ઉતારો અહીંયા। 8 6 48, 50માંથી 48 બાદ કરો એટલે કેટલા વધશે? 2। હજુ પણ ભાગ નહીં ચાલે એટલે ઉપરથી 1 શૂન્ય લઈશું, નીચે શૂન્ય ઉતારો। 8 2 16, 20માંથી 16 બાદ કરો કેટલા મળશે? 4। હજુ ભાગ નહીં ચાલે, ઉપરથી 1 શૂન્ય ઉતારો, શૂન્ય ઉતાર્યું। 8 5 40। જુઓ, આપણને શેષ શું મળે? 0। એટલે કે ભાગાકારની અમુક ક્રિયા પછી, અમુક તબક્કા પછી આપણને જો શેષ 0 મળતી હોય તો તેવી દશાંશ અભિવ્યક્તિને આપણે શું કહીશું? શાંત દશાંશ અભિવ્યક્તિ। એટલે કે 5 અને 8નો 5 ને 8 વડે ભાગ્યા તો આપણને કેટલા મળ્યા? 0.625। માટે 5/8ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે। ત્યારબાદ જુઓ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ। શું લઈશું? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ। એમાં શું હોય કે ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ ક્યારેય શૂન્ય થતી નથી, પરંતુ શેષનું શું થાય છે? પુનરાવર્તન થાય છે અને દશાંશ અભિવ્યક્તિ આગળ ને આગળ વધતી જાય છે। હવે જો શાંત દશાંશ અભિવ્યક્તિમાં આપણે શું ભણ્યા કે ભાગાકારની ક્રિયા પછી અમુક તબક્કા પછી શેષ શૂન્ય થઈ જાય છે, પરંતુ અહીંયા જો અનંત આવૃતમાં શું હોય છે કે ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ ક્યારેય શૂન્ય થતી નથી, પરંતુ શેષનું શું થાય છે? પુનરાવર્તન થાય છે અને દશાંશ અભિવ્યક્તિ આગળ ને આગળ વધતી જાય છે। ચલો, એનું એક ઉદાહરણ લઈએ। અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે 5/7, કે 5ને આપણે 7 વડે ભાગવાના છે। ચલો, 5/7 કરીએ, હવે અહીંયા ભાગ ચાલશે નહીં તો ઉપર શું લઈશું? પોઈન્ટ। ચલો, અહીંયા શૂન્ય ઉતારો 1, 47 47 49, 50માંથી 49 બાદ કરો શું વધશે? 1। ઉપરથી ફરી શૂન્ય લઈશું, શૂન્ય ઉતારો, નીચે 7 1 7, 10માંથી 7 બાદ કરો કેટલા વધશે? 3। ફરી 1 શૂન્ય લો, નીચે ઉતારો 0, 7 6 28, 30માંથી 28 બાદ કરો કેટલા મળશે? 2। ફરી ઉપરથી 1 શૂન્ય ઉતારીશું એટલે શું આવશે? 20। 7 2 14, 20માંથી 14 બાદ કરો એટલે કેટલા મળશે? 6। ફરી 1 શૂન્ય ઉતારો, 7 8 56, 60માંથી 56 બાદ કરો કેટલા મળશે? 4। ફરી 1 શૂન્ય ઉતારીશું એટલે કે 7 5 35, 40ને આપણે 7 વડે ભાગીએ એટલે 7 5 35, 40માંથી 35 બાદ કરો 5। હવે જો અહીંયા આગળ આપણે શૂન્ય ઉતારીશું એટલે ફરી શું આવશે? 7 1 7, એટલે કે આપણને શેષ શૂન્ય મળતી નથી, આપણી શેષનું શું થતું જાય છે? પુનરાવર્તન થતું જાય છે અને દશાંશ અભિવ્યક્તિ આગળ વધે છે। એટલે કે 5 અને 7 5ને આપણે 7 વડે ભાગીએ તો આ રીતે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ મળે છે। માટે 5/7ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત આવૃત છે। કેમ અનંત આવૃત છે? કેમ કે આપણને ભાગાકાર કરતાં અહીંયા શેષ શૂન્ય મળતી નથી, શેષનું શું થાય છે? આગળ ને આગળ પુનરાવર્તન થાય છે। ચલો આગળ ઉદાહરણ 5। ઉદાહરણ 5માં જો શું કીધું છે? 10/3, 7/8 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવો। પહેલું આપ્યું છે આપણને 10/3। ચલો, 10ને 3 વડે ભાગીએ, 10ને 3 વડે ભાગો, 3 3 9, 10માંથી 9 બાદ કરો એટલે કેટલા આવશે? 1। હવે 1નો તો કંઈ 3 વડે ભાગ ચાલશે નહીં એટલે આપણે શું લઈશું? ઉપર પોઈન્ટ લઈશું, અહીંયા 1 શૂન્ય લો, શૂન્ય નીચે ઉતારો, 3 3 9, 10માંથી 9 બાદ કરો કેટલા આવશે? 1।
હવે જુઓ, 10નો 9 વડે ભાગ, 10નો 3 વડે ભાગ ચલાવો. 3 તરી 9, 10માંથી 9 બાદ કરો 1. હવે 1નો 3 વડે ભાગ નહીં ચાલે, ઉપરથી ફરી શૂન્ય ઉતારો. 10ને 3 વડે ભાગો, 3 તરી 9, 10માંથી 9 બાદ કરો એટલે કેટલા મળશે 1. હવે જુઓ, અહીંયા આપણને શેષ આગળ પુનરાવર્તિત થતી જાય છે, એટલે કે શેષ આગળ 1 મળતી રહે છે, શેષ શૂન્ય મળતી નથી. માટે 10/3ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત આવૃત છે. જો અહીંયા આપણને શેષ 0 મળી જાય તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. એટલે કે 10/3ની આપણને ભાગાકાર કરતાં શું મળ્યું? 3.333. આગળ શેષ વધતી જ રહેશે. ચલો બીજું લઈએ, 7/8. 7ને 8 વડે ભાગવાના છે. અહીં જો સૌ પ્રથમ 7નો 8 વડે ભાગ ચાલે નહીં, એટલે આપણે ઉપર શું લઈશું? પોઈન્ટ લઈશું. અહીંયા શૂન્ય ઉતારો. 70ને 8 વડે ભાગો, 8 × 8 = 64. 70માંથી 64 બાદ કરો એટલે કેટલા મળશે? 6. ત્યારબાદ 6નો 8 વડે ભાગ ન ચાલે એટલે માટે ઉપરથી ફરી શૂન્ય ઉતારીશું. 8 × 6 = 56. 60માંથી 56 બાદ કરો એટલે કેટલા મળશે? 4. હવે 4નો 8 વડે ભાગ ન ચાલે માટે ફરી શૂન્ય ઉતારો. 8 × 5 = 40. 40માંથી 40 બાદ કરો એટલે કેટલા મળશે? 0. હવે જો અહીંયા આપણને શેષ કેટલી મળી ગઈ? 0. માટે 7/8ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. ચલો ત્રીજો દાખલો, 1/7. એટલે કે 1ને આપણે 7 વડે ભાગવાના છે. ચલો 1/7 કરીએ. સૌ પ્રથમ તો 1નો 7 વડે ભાગ ચાલતો નથી, માટે આપણે ઉપર શું ઉતારીશું? ઉપર શું લઈશું? પોઈન્ટ લઈશું. અહીંયા શૂન્ય ઉતારો. 7×7 10માંથી 7 બાદ કરો એટલે કેટલા મળશે? 3. હવે 3નો 7 વડે ભાગ ન ચાલે માટે ઉપરથી ફરી શૂન્ય લઈશું. નીચે શૂન્ય ઉતારો. 7×6 = 28. 30માંથી 28 બાદ કરો એટલે કેટલા મળશે? 2. ઉપરથી ફરી શૂન્ય ઉતારો. 20ને 7 વડે ભાગો, 7×2 = 14. 20માંથી 14 બાદ કરશું એટલે કેટલા મળશે? 6. ફરી ઉપરથી 1 શૂન્ય લઈશું. 7×8 = 56. 60માંથી 56 બાદ કરો એટલે કેટલા મળશે? 4. ફરી ઉપરથી 1 શૂન્ય લઈશું. 40ને 7 વડે ભાગો, 7×5 = 35. 40માંથી 35 બાદ કરો એટલે કેટલા મળશે? 5. ચલો ઉપરથી ફરી 1 શૂન્ય લઈશું એટલે કેટલા મળશે? 50. 50ને 7 વડે ભાગો, 77 = 49. 50માંથી 49 બાદ કરીશું એટલે કેટલા મળશે? 1. અહીંયા પણ જો આપણને શેષ શૂન્ય મળતી નથી, શેષનું આગળ ને આગળ પુનરાવર્તન થતું જાય છે. હવે અહીંયા આપણે આગળ હજુ 1 શૂન્ય ઉતારીશું એટલે આગળ ભાગ ચાલશે 7×7, એટલે ફરી આપણી શું થશે? શેષ પુનરાવર્તિત થશે. માટે 1/7ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત આવૃત છે. ચલો ત્યારબાદ ઉદાહરણ 7. જો ઉદાહરણ 7માં શું કીધું છે? સાબિત કરો કે 0.3333 = 0.3 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલે કે અહીંયા આપણને એક સંખ્યા આપી છે 0.3, જેને આપણે પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા માટે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એના માટે જો સૌ પ્રથમ દાખલાની શરૂઆત કરીશું. ધારો કે X = અહીંયા તમને જે સંખ્યા આપી હોય લઈ લેવાની. અહીંયા આપણને કઈ સંખ્યા આપી છે? 0.3. ધારો કે X = 0.3. આ ઉપર 12નો મતલબ થાય છે કે 3નું શું થાય છે? પુનરાવર્તન થાય છે. હવે જેટલી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એટલા વડે આપણે ગુણવાનું. હવે જુઓ, અહીંયા એક જ સંખ્યાનું પુનરાવર્તન થાય છે 3, માટે આપણે સમીકરણ 1ને કેટલા વડે ગુણીશું? 10 વડે. જો અહીંયા 2 સંખ્યા આપી હોત, 2 સંખ્યાનું પુનરાવર્તન થાય, તો આપણે સમીકરણ 1ને કેટલા વડે ગુણત? 100 વડે. જો 3 સંખ્યા આપી હોત તો 1000 વડે. પહેલાં તો આપણે X = જે સંખ્યા આપી હતી ધારી લીધી, એને સમીકરણ 1 નામ આપી દો. સમીકરણ 1ને કેટલા વડે ગુણતા? 10 વડે ગુણતા. ડાબી બાજુ 10 વડે ગુણો એટલે 10×X એટલે 10X. 0.3×10, 10X એમના એમ. 3નો 0.3નો પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં કેટલા આવશે? 10×10, 10×10 ઉડી જશે. 10X = કેટલા મળ્યા? 3. એને નામ આપી દો સમીકરણ 2. હવે શું કરવાનું? સમીકરણ 2માંથી 1 બાદ કરતા. સમીકરણ 2 શું હતું આપણું? 10X = 3. એમાંથી સમીકરણ 1 બાદ કરીશું. ચલો સમીકરણ 2ની ડાબી બાજુ છે 10X, એમાંથી સમીકરણ 1ની ડાબી બાજુ બાદ કરો. X = 3 - 0. 10X - X કેટલા મળશે? 9X = 3. 9 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. X = 3/9. 3×9 માટે X = આપણને કેટલા મળ્યા? 1/3.
एक्स की किंमत के लिए मिली एक भाग्या त्रण, ए शू है 0.3 पी भाग्या क्यू स्वरूप है। चलो आग उदाहरण 8, साबित करो कि 1.27 बराबर 1.27 ने पी पूर्णांक हो क्यू शून्येतर पूर्णांक हो पी और क्यू मे पी भाग्या क्यू स्वरूप में दर्शाई शकाय। सौ प्रथम तो आप एक्स बराबर आज संख्या आप धारी लैसू, अँ धारो कि एक्स बराबर 1.27। हवे जो अँ 27 पुनरावर्तन थाय से एट्ले कि पॉइंट पछी बे संख्या पुनरावर्तन थाय से माटे आपणे समीकरण ने केटला वडे गुणीशुं, 100 वडे गुणीशुं। जो त्रण संख्या पुनरावर्तन थतुं होय तो केटला वडे गुणवाना, 1000 वडे। समीकरण 1 ने 100 वडे गुणता, चलो एक्स ने 100 वडे गुणो एटले 100x 1.27 गुणिया 100, 100x एम ना एम बराबर 1.27 आपणे शुं करीशुं, पॉइंट दूर करीशुं गुणिया 100, 100 उड़ी जशे माटे 100x बराबर केटला मळे 127, जेने आपणे शुं नाम आपीशुं, समीकरण नंबर 2। चलो एना पछी समीकरण 2 माथी एक शू करवानो, बात करवानो, माटे समीकरण 2 माथी एक बात करता, समीकरण 2 शू हतुं 100x, एमांथी समीकरण 1 नी डाबी बाजू बात करो, x बराबर 127 माइनस 1, 100x माइनस x एटले 99x बराबर 127 माइनस 1 बराबर 126। 99 गुणाकारमांथी क्यां जशे, भागाकारमां, माटे x बराबर 126 भाग्या 99। चलो 9 वडे भाग चालशे, 14 × 9 126 અને 11 × 9 99, 99 ઉડી જશે કેટલા વધ્યા, 14/11 માટે x બરાબર 14/11 એ 1.27 શું છે, p / q સ્વરૂપ છે।